नमस्कार विद्यार्थी भाई बहनों, फरीथी एक વાર સીપી એજ્યુકેશન ચેનલ માં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચાલી રહ્યું છે, તેમાં લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર એડી પ્રવાહ શું છે, એડી પ્રવાહ નું બીજું નામ હતું ઘૂમરી પ્રવાહ, ત્રીજું નામ આપણે દોસ્તો લખતા હતા ફૂકો પ્રવાહ. ओके, तो एडी प्रवाह शुं छे अने एडी प्रवाह अटकाववानी रीत नंबर 1 बनी गया था. आज आपणे भणवाना छे एडी प्रवाहनी असर घटाडवानी रीत नंबर 2, अने त्यार बाद दोस्तों अति मोस्ट इम्पोर्टंट क्वेश्चन कही सकाय एडी प्रवाह ना उपयोगो, परीक्षा माटे अति मोस्ट इम्पोर्टंट क्वेश्चन छे दोस्तों, ए पण आपणे शीखवाना छे. ओके, आओ दोस्तों आपणे पहेला एडी प्रवाहनी असर घटाडवानी बीजी रीत शीखीए. दोस्तों इलेक्ट्रिक मोटर अने डायनेमो अने बीजा एवा अन्य उपकरणों नी वात करवामां आवे, समझो दोस्तों, इलेक्ट्रिक मोटर, डायनेमो अने बीजा एवा अन्य उपकरणो होय कि जेना धातु गर्भ भाग पर एक वाहक तार नो आवरण रहेलो होय, એટલે કે વાહક તાર નો ગોંચળો વીંટાળેલો હોય, એના ગર્ભ ભાગની અંદર વાહક તાર નો ગોંચળો વીંટાળેલો હોય છે. હવે શું થશે દોસ્તો, તો ઘૂમરી પ્રવાહ તો અનિચ્છનીય છે. કેમ? કારણ કે ઘૂમરી પ્રવાહથી ગર્ભ ભાગ શું થશે, ગરમ થશે. ઘૂમરી પ્રવાહ હોય એટલે એના હિસાબે ગર્ભ ભાગ શું થાય, નો જે ગોંચળો વીંટાળે છે એ ગરમ થાય, માટે ઉષ્માના સ્વરૂપમાં વિદ્યુત ઊર્જાનો અહીંયા શું થાય છે, તો વ્યય થાય છે. શું થાય છે દોસ્તો, વ્યય થાય છે. ક્લિયર? દાખલા તરીકે ગર્ભ ભાગની અંદર ગોંચળું વીંટાળેલું છે, તો જે ઘૂમરી પ્રવાહ છે અનિચ્છનીય છે, માટેના ગર્ભ ભાગ શું થશે, ગરમ થશે, અને ગરમ થવાના કારણે દોસ્તો ઉષ્માના સ્વરૂપમાં જે વિદ્યુત ઊર્જા છે એનો શું થઈ જાય છે દોસ્તો, વ્યય થઈ જાય છે. હવે આપણે ઘૂમરી પ્રવાહની જે અસર ઘટાડવાની છે એ માટે ગર્ભને એક જ ટુકડાને બદલે, ગર્ભની અંદર જે એક જ ટુકડો છે એના બદલે લેમિનેટેડનો ઉપયોગ કરીએ. એના બદલે શેનો ઉપયોગ કરવામાં આવે દોસ્તો, તો લેમિનેટેડનો ઉપયોગ કરવામાં આવે. કેવી રીતે દોસ્તો, સમજો, તો આ એક આકૃતિ છે દોસ્તો, તમને દેખાય છે, એમાં આકૃતિનું નામ આનો એ આપી દઉં, આનો બી આપી દઉં. તો આ દોસ્તો એક આકૃતિ છે, એ આકૃતિમાં આપણે ઘન ટુકડો એના બદલે આપણે શું કરીએ છીએ, તો રોગાણ એટલે કે પોલિશ કરીએ, વર્નિશ કરીએ, એમ કે એ પોલિશ કરી લો. જેવો અવાહક પદાર્થ, એવા અવાહક પદાર્થને જે અલગ કરેલો હોય, જે અવાહક પદાર્થ હોય એને અલગ કરેલો હોય, એના સ્તરોથી જે બનેલો ઘન ટુકડો એમાંથી જે આકૃતિ બી એની અંદર તમે જોઈ શકો છો, આ આકૃતિ બી મુજબનો આપણે શું કરીએ, લઈએ જે આકૃતિ 1 માં જે ઘન ટુકડો હતો એના બદલે આપણે જે પોલિશ કરેલો અવાહક પદાર્થ, પોલિશ કરેલો હોય દોસ્તો એવો અવાહક પદાર્થ તથા અલગ કરેલા એના સ્તરો હોય એવા સ્તરોનો ઘન ટુકડો જે આકૃતિ બી માં દર્શાવેલ છે એવો આપણે લઈ લઈએ, તો એનાથી શું થશે દોસ્તો, તો એનાથી એમાં ઘૂમરી પ્રવાહનું જે ક્ષેત્રફળ છે એ ઘટી જશે. કઈ રીતે? જો એક 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 ભાગની અંદર ક્ષેત્રફળ ઘટે, અહીંયા ઘૂમરી પ્રવાહનું ક્ષેત્રફળ મોટું, સમગ્ર ટુકડા થાય, જે અહીં નાના ટુકડા છે એટલે પ્રવાહ અહીંયા ક્ષેત્રફળ કેવું થઈ જશે, ઘટી જશે. આ ક્ષેત્રફળ ઘટી જશે દોસ્તો, તો ઉત્પન્ન થતો જે એડી પ્રવાહની અસર છે એમાં પણ શું થશે, ઘટાડો થશે. કારણ કે સીધી વસ્તુ છે, ક્ષેત્રફળ ઘટશે તો એડી પ્રવાહથી જે ઉત્પન્ન થતી અસરો છે એમાં શું થશે, ઘટાડો થશે. માટે વિદ્યુત ઊર્જાનો ઉષ્મામાં જે વ્યય થાય છે એ વ્યયને આપણે શું કરી શકીએ, ઘટાડી શકીએ. ક્લિયર? તો દોસ્તો આમ એડી પ્રવાહની અસર ઘટાડવાની સેકન્ડ નંબરની રીત આપણે જોઈ લીધી. દોસ્તો પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતી હોય છે, તો તમારે આકૃતિ દોરવી પડે અને આ રીતે લખીને સમજાવવું પડે. હવે દોસ્તો તમને કહ્યું એ જ પ્રમાણે પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એડી પ્રવાહના ઉપયોગ પરીક્ષામાં ઘણી વખત પૂછેલો છે દોસ્તો. કઈ રીતે સોલ્વ થાય? જો એડી પ્રવાહના ઉપયોગ, એડી પ્રવાહનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો ટોટલ 4 જગ્યાએ થાય છે. એક ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ, ટ્રેનોમાં જે ચુંબકીય બ્રેકિંગ, મેગ્નેટિક બ્રેકિંગ માં એનો ઉપયોગ થાય છે.
બીજા નંબરે વિદ્યુત ચુંબકીય અવમંદનમાં થાય છે. ઓલરેડી વિદ્યુત ચુંબકીય અવમંદન શું છે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ. ઓકે, ત્રીજા નંબરે ઇન્ડક્શન ફર્નેસ ઇન્ડક્શન ભઠ્ઠી માં થાય છે અને ચોથા નંબરે ઇલેક્ટ્રિક પાવર મીટરમાં થાય છે. કઈ રીતે થાય છે એ હવે સમજીએ. તો સમજો દોસ્તો, ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ પહેલો છે દોસ્તો. ટ્રેનોની અંદર મેગ્નેટિક બ્રેકિંગ દોસ્તો પ્રબળ એટલે કે શક્તિશાળી ચુંબક, પ્રબળ એટલે કે શક્તિશાળી વિદ્યુત ચુંબક એ કેટલી વખત દોસ્તો વિદ્યુત સંચાલિત ટ્રેનોમાં જે વિદ્યુત સંચાલિત હોય દોસ્તો એ ટ્રેનોની અંદર પાટા ઉપર એટલે કે ટ્રેનોમાં પાટાઓની ઉપર સ્થિર હોય છે. ટ્રેનોમાં પાટાની ઉપર કેવા હોય છે તો સ્થિત હોય છે. જ્યારે દોસ્તો વિદ્યુત ચુંબકીય કેવા હોય છે તો સક્રિય થાય છે. વિદ્યુત ચુંબકીય કેવા થાય? સક્રિય થાય છે. ફરીથી સમજો કે પ્રબળ શક્તિશાળી વિદ્યુત ચુંબકો કેટલીક વખત વિદ્યુત સંચાલિત ટ્રેનોમાં પાટાની ઉપર સ્થિત હોય છે. જ્યારે વિદ્યુત ચુંબકો છે એ શું થાય છે? સક્રિય થાય છે. અને ત્યારે દોસ્તો ટ્રેનોની અંદર જે પ્રેરિત ઘૂમરી પ્રવાહ છે એ ટ્રેનની ગતિનો શું કરશે? વિરોધ કરશે. ઘૂમરી પ્રવાહ છે દોસ્તો એ ટ્રેનની જે ગતિ થાય છે એનો વિરોધ કરે છે. માટે આમાં કોઈ યાંત્રિક જોડાણ ન હોવાથી, કોઈ યાંત્રિક જોડાણ હોતો નથી, માટે કોઈ યાંત્રિક જોડાણ ન હોવાથી એની જે બ્રેકિંગ અસર છે, એની જે બ્રેક લાગવાની અસર છે એ ઝાટકા રહિત છે. તમે જોજો અમુક સાધનની અંદર બ્રેક લાગેલી ઝાટકાથી આવે. જ્યારે આ એડી પ્રવાહના ઉપયોગથી જે ટ્રેનની અંદર યાંત્રિક જોડાણ હોતો નથી માટે બ્રેકિંગ અસર કેવી છે? ઝાટકા રહિત છે. ઓકે, તો આમ એડી પ્રવાહનો ઉપયોગ કરીને ટ્રેનમાં બ્રેકિંગ મેગ્નેટિક બ્રેકિંગ તરીકે આપણે એડી પ્રવાહનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર દોસ્તો? ત્યારબાદ સેકન્ડ નંબરની વાત કરવામાં આવે તો વિદ્યુત ચુંબકીય અવમંદન. વિદ્યુત ચુંબકીય અવમંદન કેવું છે? તો દોસ્તો કેટલાક ગેલ્વેનોમીટર લો. આ ગેલ્વેનોમીટરની અંદર બિન ચુંબકીય હોય એવી ધાતુની સામગ્રીમાંથી બનેલો સ્થિર ગર્ભ ભાગ એટલે કે કોર, બનેલો સ્થિર ગર્ભ ભાગ કહેવાય એને, કોર એની અંદર રહેલો હોય છે. ચલો ક્લિયર. હવે દોસ્તો કેવું થશે? તો જ્યારે ગૂંચળું દોલન કરશે, ગૂંચળું છે એ દોલન કરશે ત્યારે ગર્ભની અંદર ઉત્પન્ન થતો જે ઘૂમરી પ્રવાહ છે, સીધી વસ્તુ છે કે ગૂંચળું દોલન કરવાનું એટલે ગર્ભની અંદર જે ઉત્પન્ન થયેલો ઘૂમરી પ્રવાહ છે એની ગતિનો શું કરી દેશે? વિરોધ કરી દેશે. માટે એ ગતિનો શું કરશે? વિરોધ કરે છે. અને આથી આ ગૂંચળું જે ઝડપથી સ્થિર સ્થિતિમાં એને લાવી દે છે, જે ઝડપથી ગતિ કરતો હોય એને શું કરશે? સ્થિર સ્થિતિમાં લાવી દેશે. ઓકે, તો આ છે દોસ્તો વિદ્યુત ચુંબકીય અવમંદન. ત્રીજા નંબરે વાત કરવામાં આવે દોસ્તો તો ઇન્ડક્શન ફર્નેસ એટલે ઇન્ડક્શન ભઠ્ઠીમાં બહુ સરસ પોઈન્ટ છે દોસ્તો, સમજો ઇન્ડક્શન ફર્નેસ. હવે દોસ્તો ઇન્ડક્શન ફર્નેસ નો ઉપયોગ શેના માટે? તો ઊંચું તાપમાન ઉત્પન્ન કરી શકાય. ઇન્ડક્શન ફર્નેસ નો ઉપયોગ શું? ઊંચું તાપમાન ઉત્પન્ન કરી શકાય. અને જે ઘટકો છે એ ધાતુઓને પીગાળી દે અને પીગાળીને મિક્સ ધાતુ તૈયાર કરવા માટે થાય છે. પહેલા તો આપણને ખબર પડી જાય કે ઇન્ડક્શન ફર્નેસ નો ઉપયોગ શું છે. તો ઇન્ડક્શન ફર્નેસ દોસ્તો બહુ ઊંચું તાપમાન ગરમ કરે તથા જે ઘટક ધાતુઓ છે એને પીગાળી દે અને પીગાળ્યા બાદ મિક્સ કરી ધાતુ બનાવવા માટે થાય છે. હવે દોસ્તો જે ધાતુ છે એ ધાતુને ઓગાળવાની છે તો એની આસપાસ વીંટાળેલ જે ગૂંચળું એમાંથી ખૂબ જ ઊંચી આવૃત્તિ વાળો અલ્ટરનેટિંગ પ્રવાહ, અલ્ટરનેટિંગ પ્રવાહને એસી, જે આપણે ઓલરેડી 7મા ચેપ્ટરમાં હવે ભણવાના છીએ, તો એસી પ્રવાહ પસાર કરવામાં આવે. હવે એસી પ્રવાહ દોસ્તો પસાર કરશો તો ધાતુમાંથી જે ઉત્પન્ન થતો ઘૂમરી પ્રવાહ છે, ધાતુની અંદર જે ઉત્પન્ન થતો ઘૂમરી પ્રવાહ છે એને શું કરે? પીગાળી શકે. એટલો ઊંચું તાપમાન અહીંયા શું કરી દેશે? એને ઉત્પન્ન કરી દેશે. અંદર જે ધાતુમાં ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થાય એ એટલું ઊંચું તાપમાન ઉત્પન્ન કરશે કે ધાતુને શું કરી દે? પીગાળી દે. એવો ઘૂમરી પ્રવાહ અહીંયા ઉત્પન્ન થશે. ક્લિયર? ત્યારબાદ છેલ્લો વાત કરી ઇલેક્ટ્રિક પાવર મીટર. હવે દોસ્તો ઇલેક્ટ્રિક પાવર મીટરનો ઉપયોગ કઈ રીતે થાય? તો એમાં જે ચમકતી ધાતુ છે, ચમકતી જે ધાતુની તકતી છે એ તકતીમાં ઘૂમરી પ્રવાહોને કારણે શું કરતી જાય? તકતી ફરતી જાય.
જે ઘુમરી પ્રવાહ એના કાંઈ ધાતુની ચમકતી જે તકતી છે એ ફરે માટે ગોચડામાં જયાવર્તિત જયાવર્તિત એટલે કહેવાય સાઇનોસોડિયલ સાઇનોસોડિયલ એટલે કે સાઇન વેવ પ્રમાણે બદલાતા જે પ્રવાહો છે એના દ્વારા ઉત્પન્ન થતા જે ચુંબકીય ક્ષેત્રો છે એ ચુંબકીય ક્ષેત્રો દ્વારા તકતીમાં વિદ્યુત પ્રવાહ એને શું કરવામાં આવે પ્રેરિત કરવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે માટે ઇલેક્ટ્રિક પાવર મીટરમાં અહીંયા શું થાય છે એનો ઉપયોગ થાય છે ક્લિયર દોસ્તો તો આમ આપણે એડી પ્રવાહની અસર ઘટાડવાની બીજી રીત શીખ્યા ત્યારબાદ અતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને કહ્યું હતું કે પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય કે જે એડી પ્રવાહના ઉપયોગો કઈ જગ્યાએ થાય છે તો ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ બીજા નંબરે વિદ્યુત ચુંબકીય અવમંદન ત્રીજા નંબરે ઇન્ડક્શન ભઠ્ઠી અને ચોથા નંબરે ઇલેક્ટ્રિક પાવર મીટર ની અંદર થાય છે ક્લિયર દોસ્તો હવે દોસ્તો આપણે થિયરીકલ સ્વાધ્યાયના બે એક્ઝામ્પલ જે છે થિયરીકલ છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ તો આવો દોસ્તો આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ શીખીએ ઓકે દોસ્તો હવે આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર પહેલો થિયરીકલ છે દોસ્તો આથી આપણે પીડીએફના માધ્યમથી શીખવાનો પ્રયત્ન કરીએ નીચેની આકૃતિ એ થી એફ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો આપણે વિદ્યુત પ્રવાહની દિશા જણાવવાની છે હવે દોસ્તો આપણે વિદ્યુત પ્રવાહની દિશા જાણવી હોય તો આપણને ખબર છે કે લેન્ચના નિયમનો ઉપયોગ કરવો પડે રાઈટ ને ઓકે ચલો અહીંયા એ આકૃતિ છે આપણા બધાની નજર આકૃતિ નંબર એ ઉપર હવે આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે ચુંબકનો એસ છેડો એટલે કે દક્ષિણ ધ્રુવ ગૂંચળા તરફ ગતિ કરી રહ્યો છે તો સીધી વસ્તુ છે કે આપણને ખબર છે કે જૂલનો નિયમ એટલે કે ઊર્જા સંરક્ષણનો નિયમ સાથે સામ્યતા ધરાવવા માટે ક્યુ છેડો છે એ પણ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તવો જોઈએ સીધી વસ્તુ છે ને આપણે ભણ્યા હતા માટે ક્યુ છેડો છે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તો વિદ્યુત પ્રવાહ છે દોસ્તો તમારો વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશામાં થાય તો વિષમ ઘડી દિશામાં થાય ક્યુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તો અહીંયાથી વિષમ ઘડી દિશામાં થાય માટે લખ્યું છે કે લેન્ઝના નિયમ અનુસાર ક્યુ તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે માટે ચુંબક તરફથી જોતા તેમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે વિષમ ઘડી દિશામાં વહે તો તમે જુઓ વિષમ ઘડી એટલે ઘડિયાળની વિરુદ્ધ એટલે આ રીતે આ બાજુમાં આ રીતે ઓકે તો તમે જોઈ શકો છો કે ક્યુ થી આર આર થી પી અને પી થી ક્યુ તરફ આવશે ક્યુ થી આર આર થી પી અને પી થી ક્યુ તરફની દિશા મળે એટલે એ દિશામાં માર્ગમાં પ્રવાહ વહે ચલો ક્લિયર ચલો બીજા નંબરની આકૃતિ જુઓ દોસ્તો તો ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે એરો માર્યો છે ગતિ કરી રહ્યો છે તો સીધી વસ્તુ છે કે તમે જોઈ શકો છો દોસ્તો કે આ ક્યુ છેડો છે એ કયા ધ્રુવ તરીકે વર્તે હવે બધાને આવડી જવું જોઈએ પહેલી આકૃતિ ઉપરથી જોયું તો ક્યુ છેડો છે એ દોસ્તો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે અને દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તો ચુંબક તરફથી જોતા પ્રવાહની દિશા કેવી કહેવાય તો વિષમ ઘડી દિશામાં થશે વિષમ ઘડી દિશામાં થાય તો ક્યાંથી થાય તો પી થી આર આર થી ક્યુ અને ક્યુ થી પી તરફ પ્રવાહ વહે તો જુઓ પી ક્યુ ગૂંચણામાં ક્યુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે આથી ગૂંચણાને ચુંબક તરફથી જોતા તેમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે છે તેથી પ્રવાહ પી થી આર આર થી ઝેડ લખ્યું છે દોસ્તો ઝેડ નથી ક્યુ છે તો પી થી આર આર થી ક્યુ અને ક્યુ થી પી માર્ગે વહેશે ચલો ક્લિયર હવે દોસ્તો એમાં એક બીજી આકૃતિ બાજુમાં આપેલી છે તમે જોઈ શકો છો હવે દોસ્તો તમે સમજો કે ક્યુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્ત્યો ક્યુ છેડો દોસ્તો દક્ષિણ ધ્રુવ તરીકે વર્ત્યો અને અહીંયા દક્ષિણ ધ્રુવ પરંતુ જ્યારે ગૂંચળાને વિરુદ્ધ દિશામાં લાવવામાં આવે તો તમને ખબર છે કે એના ઉપર બળ લગાડવું પડે ઓકે તો એના ઉપર બળ લગાડવું પડે તો અહીંયા જે ચુંબકની દિશા છે એ ઉલટાઈ જાય એટલે એસની જગ્યાએ એન ને એનની જગ્યાએ એસ થઈ જાય
હવે એસ અહીંયા થઈ જાય તો જીવ અહીંયા ચુંબક છે આમ વિરુદ્ધ દિશામાં જાય તો એક્સ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે તો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે એક્સ છેડો કયા ધ્રુવ તરીકે યાદ રાખજો દોસ્તો ઉત્તર ધ્રુવ તરીકે ના વર્તે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે કારણ કે વિરુદ્ધ દિશામાં છે રાઈટ તો અહીંયા આપણે લખી શકીએ કે એક્સ વાયનો એક્સ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે પરંતુ દોસ્તો ચુંબક તરફથી આગળ જોવામાં આવે ગૂંચળામાં તો અહીંયા જેમ વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હતો પણ અહીંયા આખી ઉલટી પ્રક્રિયા થઈ જાય એટલે કઈ દિશામાં પ્રવાહ વહેશે સમ ઘડી દિશામાં સમ ઘડી દિશામાં પ્રવાહ વહે એટલે ક્યાંથી જાય તો એક્સથી વાય વાયથી ઝેડ અને ઝેડથી એક્સ તરફ તો જો અહીંયા લખેલું છે કે એક્સ વાયમાં ગૂંચળામાં એક્સ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે આથી ગૂંચળામાં ચુંબક તરફથી જોતા તે સમઘડી દિશામાં પ્રવાહ વહે છે આથી પ્રવાહનો માર્ગ કયો તો એક્સથી વાય વાયથી ઝેડ ઝેડથી એક્સ માર્ગે પ્રવાહ વહેશે ચલો ક્લિયર હવે ચલો ત્રીજા નંબરની આકૃતિ જુઓ દોસ્તો ત્રીજા નંબરની આકૃતિમાં લખ્યું છે દાબ કળ હમણાં જ બંધ કરી છે આપણે ત્રીજા નંબરનો પ્રયોગ જોયો તો ફેરેડેનો ત્રીજો પ્રયોગ એમાં દાબ કળ આવી રાઈટ દોસ્તો ઓકે તો અહીંયા ત્રીજા નંબરની તમે આકૃતિ જોઈ શકો છો એમાં જે પ્રવાહની દિશા આપેલી છે તો બાજુમાં ગૂંચળામાં જે પ્રવાહની દિશા મળશે એના કરતાં કેવી મળશે તો વિરુદ્ધ મળશે રાઈટ તો અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો કે આ ગૂંચળામાં પ્રવાહની દિશા આમ આપી છે એટલે સમ ઘડીમાં આપી છે તો બાજુના જે ગૂંચળામાં અહીંયા કઈ દિશા મળશે તો વિષમ ઘડી મળશે રાઈટ લેન્સના નિયમ પરથી તો વિષમ ઘડીમાં મળે તો પ્રવાહની દિશા રીત કઈ રીતે બોલાય તો ઝેડથી એક્સ એક્સથી વાય વાયથી ઝેડ તો અહીંયા લખી શકાય કે પ્રેરિત પ્રવાહ લેન્સના નિયમ અનુસાર એને વાયથી ચાલુ કરી દો વાયથી ઝેડ ઝેડથી એક્સ એક્સથી વાય તમે દોસ્તો ઝેડથી એક્સ એક્સથી વાય વાયથી ઝેડ લખો તો પણ કંઈ ખોટું નથી દોસ્તો રાઈટ તો અહીંયા લખ્યું છે એક અહીંયાથી જે લખ્યું છે કે વાયથી ઝેડ ઝેડથી એક્સ એક્સથી વાય દિશામાં પ્રવાહ વહે પણ તમે દોસ્તો ઝેડથી ચાલુ કરો તો પણ તમારે કોઈ ખોટું પડશે નહીં ચલો ડી આકૃતિમાં જુઓ દોસ્તો ડી આકૃતિમાં લખ્યું છે રિયોસ્ટેટમાં ગોઠવણી બદલી હવે રિયોસ્ટેટમાં ગોઠવણી બદલીને તમે એ આપણે જુઓ કે જે આકૃતિ દેખાય છે એની અંદર પ્રવાહની દિશા કઈ છે વિષમ ઘડી છે રાઈટ પ્રવાહની દિશા વિષમ ઘડી હોય તો અહીંયા કઈ આવશે સમઘડી રાઈટ ને ઓકે તો સમઘડીમાં આવશે દોસ્તો તો કઈ દિશા થશે તો ઝેડથી વાય વાયથી એક્સ એક્સથી ઝેડ તરફની થશે રાઈટ તો અહીંયા લખેલું છે દોસ્તો જુઓ કે પ્રેરિત પ્રવાહ લેન્ઝના નિયમ અનુસાર ઝેડથી વાય વાયથી એક્સ એને ડાયરેક્ટ લખ્યું ઝેડથી વાય વાયથી એક્સ ને એક્સથી તમે ઝેડ લખો તો દેટ્સ ગુડ તો અહીંયા લખ્યું છે ઝેડથી વાય વાયથી એક્સની દિશામાં વહે જે કેવી કહેવાય સમઘડી દિશામાં કહી શકાય ત્યારબાદ ઈ આકૃતિ જુઓ દોસ્તો ઈ આકૃતિમાં લખ્યું છે દાબકળ હમણાં જ બંધ કરી લખ્યું છે ને દોસ્તો દાબકળ હમણાં જ બંધ કરી તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે જે તમને પ્રવાહની દિશા અહીંયા આપણને આપી છે જે અહીંયા બેટરી અહીંયા દાબકળ દબાઈ દેવામાં આવશે તો બેટરી જે અહીંયા વહન કરશે બેટરીમાંથી પ્રવાહ એ કઈ દિશામાં વહન કરશે તો વિરુદ્ધ દિશામાં જુઓ દોસ્તો કે આ બેટરી છે બેટરીનો ધન છેડો આપેલો છે આ રીતે ઓકે તો પ્રવાહ આમથી આમ જઈને આવે છે તો એનો મિનિંગ શું થયો કે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે રાઈટ ઓકે તો વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે તો બાજુમાં જે ગૂંચળું છે એમાં કઈ દિશામાં આવશે સમઘડી તમને પહેલાં એમ થાય કે સમઘડી થશે ઓકે તમને એવું થશે કે સમઘડી પરંતુ દોસ્તો અહીંયા જુઓ કે અહીંયા જે બેટરી દ્વારા પ્રવાહની દિશા આમથી આમ ફરી આવ્યું છે બરાબર પ્રવાહની દિશા અહીંથી ફરીને આવી છે તો અહીંયા જે રીતે પ્રવાહની દિશા ફરીને આવી છે એમાં દાબકળ જ્યારે પ્રેસ કરશે તો બાજુના ગૂંચળાની અંદર ફ્લક્સ સંકળાશે માટે અહીંયા લેન્ઝના નિયમ પ્રમાણે જોવા જઈએ તો પ્રવાહની દિશા કઈ મળશે તો વિષમઘડી મળશે કારણ કે ત્યાંથી જોઈશું ને દોસ્તો તો વિષમઘડી મળશે તો કઈ વિષમઘડી એટલે ક્યાંથી મળે તો એક્સથી આર આરથી વાય વાયથી એક્સ દિશાની અંદર પ્રવાહ વહેશે હવે છેલ્લી આકૃતિ જુઓ કે જેની અંદર વિદ્યુત પ્રવાહ આઈ સ્થાયી દળથી ઘટે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગૂંચળાના સમતલને સમાંતર છે અને દોસ્તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ જ્યારે ગૂંચળાના સમતલને સમાંતર હોય તો ગૂંચળામાં કોઈ ફ્લક્સ સંકળાય નહીં માટે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે
नहीं। क्लियर दोस्तों? तो आम दोस्तों आपणे स्वाध्यायनो एक्जाम्पल नंबर पहलो कि जे दोस्तों परीक्षानी दृष्टिए इम्पोर्टंट कही शकाय, कारण के गुजकेट जेईई नीटनी अंदर आवा प्रश्नों खूब ज पूछाता होय छे। सांभळजो दोस्तों, गुजकेट जेईई नीटनी अंदर आवा प्रश्नों खूब ज पूछाता होय छे, माटे आपणे ध्यान राखवा जरूरी छे। आईएमपी छे दोस्तों, ओके। तमारे आकृति दोरवानी छे, आकृति दोर्या बाद आंसर लखवानो छे, फरीथी पछी आकृति दोरवानी छे अने नो आंसर लखवानो छे कि जेथी तमने पूरेपूरी माहिती मळी सके। ओके दोस्तों, हवे आपणे स्वाध्यायना बीजा एक्जाम्पल आपणे नेक्स्ट लेक्चरनी अंदर जोईशुं। जे कैलक्युलेशनवाळा एक्जाम्पल छे दोस्तों, ए आपणे बोर्डमां ज गणवाना छीए। जे स्वाध्यायना कैलक्युलेशनवाळा दाखला छे ए बोर्डमां ज आपणे गणवाना छीए। खाली जे थियरिकल एक्जाम्पल हशे एने आपणे पीडीएफना माध्यमथी शीखवानो प्रयत्न करीशुं। ओके दोस्तों, तो आपणे नेक्स्ट लेक्ચરમાં જે સ્વાધ્યાયના દાખલા થોડાક આગળ જોઈશું, ત્યારબાદ થિયરી છે એને પણ આપણે આગળ જોઈશું। હવે ચેપ્ટર ધીમે ધીમે એન્ડિંગ પોર્શન તરફ આવી રહ્યું છે, જે છઠ્ઠા નંબરનું ચેપ્ટર ધીમે ધીમે એન્ડિંગ પોર્શન તરફ જઈ રહ્યું છે। તો આપણે છઠ્ઠું ચેપ્ટર લાઇનસર ટોપિક ટુ ટોપિક મુજબ જોઈશું। ओके दोस्तों, जो दोस्तों वीडियो गम्यो होय तो लाइक करजो, शेर करजो अने चेनल सब्सक्राइब करवानी बाकी छे तो दोस्तों चेनल ने सब्सक्राइब करजो, कारण के आवनारा बधा ज वीडियो नी नोटिफिकेशन सौ प्रथम तमने तमारा मोबाइल नी अंदर मळती रहे। आपणे नेक्स्ट लेक्चर में फरीथी मळीशुं दोस्तों, त्यां सुधी आवजो।